રાજપીપળા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયા મહાવિદ્યાલય સંકુલ ખાતે ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને તેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે નિવાસી અધિક કલેકટર શ્રી એચ કે વ્યાસના અધ્યક્ષપદે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ વિભાગોની યોજના કે સહાયના લાભાર્થીઓ માટે થઈ રહેલી ડેટા એન્ટ્રીની વિસ્તૃત સમીક્ષા કરતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસે તમામ વિભાગોના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની ખાસ હિમાયત કરી હતી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા પહેલા જ સોળ હજારથી પણ વધુ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી અત્યાર સુધીમાં થઈ ગયેલ છે અને મેળા દરમિયાન પણ ત્રેવીસોથી પણ વધુ ડેટા એન્ટ્રી થનાર છે એટલે લાભાર્થીઓની સંખ્યા હજી પણ વધી શકે તેવી શક્યતા

જિલ્લામાં યોજાનાર ઉક્ત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન અને પૂર્વ તૈયારીઓ પૂર્ણાંતરે આરે છે ત્યારે જુદા જુદા વિભાગો અને અમલીકરણ અધિકારીશ્રીઓને ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સોંપાયેલી કામગીરી અને જવાબદારીઓ સફળતાપૂર્વક સંપન્ન થાય તે જોવા શ્રી વ્યાસે ખાસ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ અને શ્રી દીપક બારિયા નાયબ કલેક્ટર શ્રી શ્રુતિ તૃપ્તિ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા નાયબ વન શ્રી નીરજ કુમાર તાલુકા મામલતદાર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહીને ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો ભાવસા લાઈવ ગુજરાત ન્યૂઝ નર્મદા